Pause करने को नहीं। इंस्टॉल सो एक और स्टॉप करने को ध्यान से मैं बोल तो बोल। चलो विद्यार्थी मित्रों हवे आपणे ड्रो करवानुं शुरू करीए। અહીંયા ડોટ પેપરમાં આપણે આકૃતિ ડ્રો કરવાની છે। સૌ પ્રથમ જે પ્રમાણે ડોટ જોઈન્ટ કરો એ પ્રમાણે તમારે જોઈન્ટ કરવાના છે। અહીંયા તમારે ચાર ડોટને જોઈન્ટ કરવાના છે આ પ્રમાણે। ત્યાર પછી તમારે અહીંથી આ પ્રમાણે જોઈન્ટ કરવાનું છે। હું જે પ્રમાણે જોઈન્ટ કરતો જાઉં ડોટને એ પ્રમાણે તમારે ડોટને જોઈન્ટ કરતા જવાના છે। ત્યાર પછી અહીંથી ચાર ડોટ આ બાજુ આવવાનું છે બરાબર। આ પ્રમાણે તમારે ડોટને જોઈન્ટ કરતા જવાના છે। હવે તમારે ગણિતમાં ગણવાના છે એમાં જે ખાના ગણવાના છે તમારે જુઓ આમ આડા ખાના અહીંથી આ પ્રમાણે ખાના ગણવાના છે। આ એક ખાનું ગણવાનું ત્યાર પછી આ બીજું ખાનું આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ આ નવ આ દસ એવી રીતે। તો ગણિતમાં જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ છ ખાના પછી ફરી પાછો અહીંયા તમારે અહીંયા જેવો ખૂણો છે એવો ખૂણો બનાવવાનો છે। એક બે ત્રણ ચાર પાંચ અને આ છ બરાબર। અહીંથી ફરી પાછો તમારે આ રીતનું આમ લેવાનું છે બરાબર। અહીંથી ફરી પાછો આ પ્રમાણે તમારે હું જે પ્રમાણે ડ્રો કરું છું એ પ્રમાણે તમારે ડ્રો કરતું જવાનું છે। ડોટ પેપરમાં તમારે ડ્રો કરવાનું છે। વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપો ડોટ પેપરમાં તમારે ડ્રો કરવાનું છે। હવે જો તમારી આકૃતિ છે એકદમ સરળ બની ગઈ છે। હવે તમારે ગણિતમાં જોવાનું છે ગણિતમાં જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે અહીંયા ખૂણાઓને જોડવાના છે। ગણિતમાં જે પ્રમાણે આપેલા છે એ પ્રમાણે તમારે ખૂણાઓને જોડવાના છે। પ્રમાણે તમે ખૂણાઓને જોડતા જશો તમારી આકૃતિ તૈયાર થતી જશે। ગણિતમાંથી જોઈને આખો સ્કેચ તમારે બનાવવાનો છે આકૃતિનો। એ જ રીતે અહીંથી આમ બનાવવાનું છે। જો હું જે પ્રમાણે ડ્રો કરતો જાઉં એ પ્રમાણે તમારે ડ્રો કરતો જવાનું છે। હેલો નંદન, હેલો તું ડ્રો કરે છે? હા આકૃતિ દોરજો ને। હા હા કેટલી દોરાઈ ગઈ? મેં જેટલું દોર્યું એટલી દોરાઈ ગઈ? હા આગળ વધુ હવે? હા વધુ। ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે અહીંયા આ પ્રમાણે જે બતાવ્યું છે એ પ્રમાણે ડ્રો કરવાનું છે। આ લાઈનને તમારે અહીંયા સુધી પહોંચાડવાની છે। આખી તમારે 3D આકૃતિ તૈયાર કરવાની છે। ચાલો આ તમારી આકૃતિ જે છે એ તમને જેવી બુકની અંદર આપવામાં આવી છે એવી જ આકૃતિ અહીંયા તૈયાર થઈ ગઈ છે અને જે માપની આપવામાં આવેલી છે
એ માપની તૈયાર થઈ ગઈ છે. જો તમારી પાસે ડોટ ન હોય, ડોટ પેપર ન હોય, તો આ પ્રમાણે તમારે ડોટ પેપર બનાવવાના રહે, જાતે ડોટ કરીને. વસ્તાણી મિતાલી, આકૃતિ બની ગઈ? હા, મેં બનાવી એવી જ બની? હા. કે કઈ ફેરફાર છે? નથી. આ બોર્ડ માં જે મેં દોરેલી છે તને ક્લિયર દેખાય છે? હા. ઓકે, સરસ, વેરી ગુડ. સતાસિયા વિસ્મય, હેલો વિસ્મય. હા, આકૃતિ દોરાઈ ગઈ? હા. કે હજી બાકી છે? થોડીક જ છે સાહેબ, હમણાં થઈ ગઈ. ઓકે, હેલો રફાડિયા પાર્થ, હેલો 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 હા પાર્થ, આકૃતિ દોરાઈ ગઈ? હા, મેં દોરી એવી જ દોરાણી? તીર્થ વગાસિયા, હેલો, આકૃતિ દોરાઈ ગઈ? હા. પાછળ કોણ બેઠું છે? તારી પાછળ ચેનિલ તો આઠમા વાળો ને. ઓકે, રફાડિયા ખુશાલી, તું કેમ આવી છે? હું તો મારા ઘરે જ છું મિતાલી, મારા ઘરે આવી છે. ઓકે ઓકે, તારું કામ કરજે. હો, જેને આકૃતિ કમ્પ્લીટ થઈ જાય એ હાથ ઊંચો કરશે. નિધિ, આવી રીતે કેમ મોબાઈલ રાખેલો છે? સર પડી જાય. તે આકૃતિ કમ્પ્લીટ કરી? સાહેબ કરું છું, નીચે ગઈ હતી, સ્વિચ ઓફ થઈ ગયો તો ફોન. તો કાલે કમ્પ્લીટ જોશે, હો, બાના નહીં ચાલે. હા સર. ઓકે, રાજન હાથ નીચો રાખી દે. હેલો, રાજન ને દોરાઈ ગઈ, પછી રૈયાણી મિતેન ને દોરાઈ ગઈ, વઘાસિયા તીર્થ ને ડ્રો થઈ ગઈ છે, કમ્પ્લીટ આકૃતિ બની ગઈ, રફાડિયા પાર્થ ને કમ્પ્લીટ થઈ ગઈ છે, વિસ્મય સતાસિયા ને કમ્પ્લીટ થઈ ગયું છે કામ. મિતાલી તારે હાથ ઊંચો કર, કમ્પ્લીટ થઈ ગયું. વસ્તાણી મિતાલી ને કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે ચલો, વિસ્મય મને આકૃતિ બતાવતો, તારી આકૃતિ દોરેલી છે મને સામે બતાવતો, એક જ મિનિટ. સરસ સરસ, વેરી ગુડ વેરી ગુડ. ત્યાર પછી તીર્થ, તું મને આકૃતિ બતાવ, મોબાઈલ ની સામે રાખ. સરસ, વેરી ગુડ, નીચે રાખી દે. મિતાલી,
આકૃતિ બતાવો. વેરી ગુડ પાર્થ, આકૃતિ બતાવો. વેરી ગુડ રાજન, વ્યવસ્થિત બતાવો, લાઈટ માં રાખ. ઓકે 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 ઓકે. વિરડિયા રાજ, આકૃતિ બતાવો. વ્યવસ્થિત લાઈટ માં રાખ, ચોપડાની સામે લાઈટ પડે એવી રીતે રાખ. ચલો નિધિ, આકૃતિ બતાવો. નિધિ નિધિ, આકૃતિ બતાવો. હેલો, આકૃતિ બતાવો. હા સર, જેટલી ડ્રો થઈ હોય એટલી. થેન્ક યુ સર. નથી આવતું સર, નથી આવતું. નિધિ તારી ભૂલ છે આકૃતિમાં. નિધિ બરાબર બતાવો, આકૃતિમાં ભૂલ છે. જો બરાબર ધ્યાન આપજે હવે. ઓકે, તો આ રીતે તમારે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 આ રીતે તમારે કમ્પ્લીટ કરવાના છે. ઓકે, હાથ ઊંચો કરો બધા. પ્રશ્ન પહેલાનો 2, 3, અને 4 આ પ્રશ્નો જે છે એ ડોટ પેપરમાં કાલે કમ્પ્લીટ કરીને અને મને મોબાઈલ ની સામે રાખીને આટલું હોમવર્ક તમારે મને બતાવવાનું છે. ઓકે બરાબર. દરેક વિદ્યાર્થી હાથ ઊંચો કરે એટલે મને ખબર પડે. રેડી, ચલો ફરી પાછા આપણે ગ્રુપમાં જોઈ લેજો. કાલે તમારો ટાઈમ ટેબલ જોઈ લેજો, કયા ટાઈમે તમારે કયો વિષય ભણવાનો છે એ કાલે જોઈ લેવાનું છે. ઓકે, અત્યારે હવે હોમવર્કમાં લાગી જાઓ. જે કંઈ પણ અધૂરું જે છે એ અધૂરું પૂરું કરી નાખો અને સ્વાધ્યાય 15.1 એ દરેક પ્રશ્નોના જવાબ તમારે લખી નાખવાના છે. એની ફેરબુકમાં, ગણિતની ફેરબુક જે બનાવેલી છે તમે, એ સ્વાધ્યાય 15.1 ના દરેક પ્રશ્નોના જવાબ મેં તમને જે પ્રમાણે લખાવ્યા એ પ્રમાણે લખી નાખવાના છે. અને કેટલાક પ્રશ્નોના જવાબ તમને જાતે કરવાના કીધા છે એ જાતે કરી લેવાના છે. અને 15.2 એમાં પ્રશ્ન પહેલો જે છે એ પહેલો કમ્પ્લીટ કરી નાખવાનો છે. બાકીનું જે વર્ક છે એ બાકીનું વર્ક આપણે કાલે કરીશું. ચલો બાય બાય. હવે બધા લીવ થઈ જજો.